જીવન જો આપણો મરવાનું તો છે, જેટલા જન્મ લીધો ગોબો ઉપડી જવાનો છે ગમે ત્યારે. કા બાટલા સડતા હશે, કા સ્ટેરિંગમાં મોબાઈલ ચાલુ હશે. અમુક અમુક તો ગાડીઓ હાંકતા હાંકતા જે મોબાઈલમાં એ પાસે એ તો વાતો કરતા પાછું કે એ નહીં નહીં ન્યાલે આમ ડાબો જાતે અહીંયા ટન મરાઈ જાય. વાત એ છે સાહેબ, મરવાનું તો છે જ, જન્મ લીધો આ ધરતીમાં, મરશું તો ખરા જ, પણ જીવન એવું તો જીવજો કે મર્યા પછી માણસો કમસે કમ હો વર્ષ તો યાદ કરે જો ફલાણો ભાઈ હતો ને કામ કરીને ગયો એ. અને એમાંય જે માણસ રાષ્ટ્ર માટે મરીને જાય છે, રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ આપે છે, એ તો જ્યાં સુધી ધરતીનો ગોળો રહેશે ને ત્યાં સુધી એમ કહેવાય કે ના વિરસની વાતો થશે. આપ કહેશો કે આપ બધા પાળિયાની વાતો કરો છો, અત્યારમાં એવા કોઈ પાળિયા ખરા, આઝાદી પછીના કોઈ પાળિયા ખરા? હા છે. હમણાં એક જણો પરદેશમાંથી આવ્યો હતો પાળિયા ઉપર સંશોધન કરવા માટે. વોટ ઇંગ મિનિંગ ઓફ પાળિયા, વોટ મિનિંગ ઓફ પાળિયા, પાળિયા એટલે શું? તે આપણે ગામડાનો માણસ હેઠે લઈ ગયો અને ખેતરનો ખાંભો દેખાડ્યો, ધીસ ઇઝ પાળિયા. તો ઓલા કે નો, ઇટ ઇઝ નો પાળિયા, પાળિયા સિંદોરિયા થાપા. આવું કોઈ એને કીધેલું જ ખરું કે એમાં સિંદુરિયા થાપા હોય ને આવું હોય એમ. આવો આવો, વાહ, વંદે માતરમ, વાહ, ધન્યવાદ, તાળીઓથી વધાવો આ યુવાનને, વાહ. અમર વીરને તાળીઓથી વધાવો, વાહ મારા વાલા, વાહ. ઉપર વી આવો એટલે બધાને આયલી દેખાય, અહીં ઉપર વી આવો. મારે એમ થાય કે મારે જોવું કે બોલવું? આખું વિશીન ગાય કે આખું વિશીન બોલી નો એક ભહું કે લોટ ખાવો? વધાવો એવા એને તાળીઓથી, બધાને દેખાય છે, વાહ. હું વાત કરતો હતો પાળિયાની વાત કરતો હતો, એટલે ઓલા પરદેશીએ કીધું કે નહીં આ પાળિયો નથી, આ તો ખેતરનો ખાંભો છે. ત્યારે આપણા ગામડાના માણસે કીધું કે શરૂ આથી થાય, આને અત્યારે ખેવી નાખો ને પછી હવારે ખોળાય ને એ પાળિયો. અને ખરેખર માણસો હજી ચિંતા કરતા, 370 ગઈ એ પહેલાંય વાતો માણસો કરતા હતા કે ખરેખર પાડોશી દેશ કાશ્મીર માગે એટલે આપી દેશે? હું કંઈ ખોટી વાત છે? એ મુદ્દો જ ખોટો છે. મને કેમ? મેં કીધું ભારતવર્ષ સમય આવે ત્યારે કોઈક મહાપુરુષ આ ભારતવર્ષને મળી જાય. અને સાહેબ જ્યારે જ્યારે ભારતવર્ષની પરિસ્થિતિ એવી થઈ ને ત્યારે ગુજરાતે જ કોકને આપ્યો છો. જો ગાંધીબાપુ ગુજરાતના, સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના, અત્યારે આવડા બે અહીંયા ડાલા મથા બેઠા ને બે ગુજરાતના, બોલો, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. સાહેબ સાલુ પાર્લામેન્ટમાં તમને કોઈ એમ કહી દે કે હવે સાંભળવાની જીગર રાખો, બહુ સરસ થયું. પણ માણસો એમ કહેતા કે આ કાશ્મીર, કાશ્મીરનું ક્યાંય કાશ્મીર લઈ જાય? બિલકુલ ન, સાળો ન કરાય. મને કે કેમ? મેં કીધું અહીં વેતના હેઢા હાટું તારા ડોહા ધારિયા ખેંતા હોય આખું કાશ્મીર દઈ દે કોઈ દી. ઈસ કરતા તમે જો, હમણાં નવરાત્રી ગઈ અને અહીંયા હતો ને આપણે નવરાત્રીનો, બહુ સરસ સાહેબે 9 દિવસ કાર્યક્રમ રાખેલો. એમાં આપણો ભાઈ વિમલ ક્યાં બેઠો? વિમલે બહુ સારું, આમ ક્યાં છે? હા, વિમલ સામે બેઠો. વિમલે અહીંયા બહુ સારી સેવા આપી છે, એને તાળીઓથી વધાવો, અમરેલીનું ગૌરવ છે સાહેબ. હા, તો આપણે સાહેબ જો ગરબાઈ ગરબાઈ સાંભળીએ ને સાહેબ, તો ગરબા જો આપણી માવું ગાચ્યું હવે તો આપણે અમે મળ્યા ગાવાની, બેનું ખાલી રમેશ છે. અને પછી 9 દિવસની વાર હોય ને એ પહેલાં ગરબે રમવાની પ્રેક્ટિસ કરે આપણી બેનો. પણ મારી માવું અમુક કિલોના વજન પછી સણિયા સોળી ન પહેરવી. એકો 22 કિલો હોય ને એ સણિયા સોળી પહેરતા ગરબે રમવા તણ પડી ગયા પડખે તમને. અમુકનો ધોકો ન ગમી મારો. એક બેન સ્કૂલ પહેલી નીકળ્યા તેની પડખે, બરોબર બપોરનો સમય 12 વાગેલા, તે સ્કૂલ પહેલી નીકળ્યા તેની બાજુમાં બે છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું, તમારી મમ્મી છે? કે તમારા આવશે? તક તો બાજુમાં કેમ આલો? તક બાજુમાં ક્યાં હાલીએ? સાયે સાયે હાલ્યા જાય. બબે છોકરાને સાયો પડે એ કેટલા જાડા આવી શક્યો? જાડું થવું ગુનો નથી.
પણ વર્ષોથી વાતો કરે, દીકરી હા હારે જાય પછી દુઃખ હોય, એ મગજમાં કાઢ નાખજો. બાપુજીને ઘીરે હતા એ ફોટો જોજો, અને પરણીને આવે 15 વર્ષ થયા પછી એ ફોટો જોજો, કે એમાં જાયમાં એ ફોટો કહી દે. બેનું ગરબા પેલું ગાતા ને, તેમાં તમે જો ગરબો જૂનો છે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી પાછી ગયો. હવે મહાકાળી માં પાસે પાવલી લઈને દર્શને જાય, અને મહાકાળી માં દર્શન ન દે તો ન્યાલી પાવલી પાછી લઈ લે, એના છોકરા કાશ્મીર દઈ દે કોઈ દી. વચમાં વોટ્સઅપમાં ફોટો ફરતો હતો, ખરો એક ભેં દોવા નહોતી દેતી, તે એનો પગ બાંધીને પિલોરે બાંધી દીધો, અને પછી બે બાજુ ભેં દોતી હતી. હવે જો ભેં દોવા ન દેતી હોય તો પિલોરે પગ બાંધીને ભેં દોઈ લેતા હોય, એના છોકરા કાશ્મીર દઈ દે ખરા? આ મુદ્દો જ નથી સાહેબ. અને હું તો એમ કહું કે આજુબાજુના દેશને સાહેબ આ દેશના શાસ્ત્રો વાંચવા દેજો, ભલે સ્વીકારે નહીં, ધાર્મિકતા પણ ન સ્વીકારે ચાઇનાવાળા ગમે, પણ એને ખાલી તમે રામાયણની વાંચવા દેજો તો એમાં એ વાંચી લઈને તોય સમજી જાય. કારણ કે ભગવાન રામ પહેલું વહેલું આપણે પરદેશ હારે વાંધો પડ્યો ને તો લંકામાં, આપણો પહેલો વહેલો સાહેબ સંબંધ તૂટ્યો હોય અત્યારે તો લંકા આપણે હારે છે, તેદુનું હારે છે. મારા આમ એક વાર ગોબો ઉપર લીધો ને તેદુનો હારો નાર છે. તો અત્યારે કોઈ રાવણના દીકરા જ નથી ને ભાઈ, તેથી રાવણ 10 માથાળો હોય તો ભગવાન રામ સાહેબ ખાલી એક પત્ર લખે ને તો એમ કહેવાય અયોધ્યામાંથી લઈ વિશ્વમાંથી દુનિયામાંથી સેના એમ કહેવાય કે રામની સહાય માટે આવી જાય. પણ ભગવાન રામે એક પણ ને પત્ર નહીં એમ કહેવાય, અયોધ્યા પણ નહોતું કહેવરાયું. રીસ ને વાંદર ભેગા કર્યા હું કામ દુનિયાને કહેવા માટે કે વર્ષો પછી 1947 પછી આ ભારત આઝાદ થાય, આજુબાજુના દેશવાળામાં ભાગલા પડશે પાછા, ને એ માળા સાળા કરશે, તેથી આ પત્રિકા દેખાડવા થાય કે અમારો રામ ખાલી રીસને વાંદરા લઈને ગયા હતા ને, ખાલી વાનર ગયા હતા તોય લંકાનો ગોબો ઉપાડ લીધો, તો જેથી આ દેશના નર ઊભા છા હોય તો શું પરિસ્થિતિ થાય એ દેખાડવા માટેના સાહેબ આ શાસ્ત્રો છે. હો ધાર્મિકતામાં ન માનો પણ આવી રીતે તો માનો સાહેબ. અને એ દેશનો જટાયુ રાવણ સામે જો એકલો યુદ્ધ કરી શકતો હોય, એક પક્ષી કે મારી માં જાનકીનો અપહરણ કરીને એક પ્રદેશનો માણસ જાય છે, હું જીવું છું ત્યાં સુધી એને એમ કે ભાઈ કે જવા નહીં દઉં, તો એક સંસ્કૃતિના રક્ષણ માટે જો જટાયુ જો શહીદી હોરી લેતો હોય તો આઝાદી પછી આવા વીર શહીદો બહુ છે. અને હજી એમ કહેવાય કે શહીદ થયા પછી પણ એના આત્માઓ પણ એમ કહેવાય કે આ દેશના રખોપા કરતા હોય તો એ કેવડી શહીદી છે કલ્પના કરો તમે. મોરારી બાપુની કથા હતી સિક્કિમમાં, અમે ભાઈ ધમોન બધા છે ને, અને અમે સાહેબ સિક્કિમ ગયા, અને ત્યારે આપણા દત્તા સાહેબ એ પણ અત્યારે રેન્જ આવી ગઈ છે, ત્યારે દહીસર બોરીવલીના SP હતા, એનો પરિવાર મારો પરિવાર અમે હારે હતા, અને અમે બોર્ડર જ્યારે એમ કહેવાય કે એની મુલાકાત લીધી સિક્કિમમાં નાથુલા બોર્ડર, અને ત્યાં જે બ્રિગેડિયર હતા એ 10 વર્ષ આપણા ગાંધીનગરમાં એણે નોકરી કરેલી એટલે એ નામથી ઓળખતા હતા. અને સાહેબ એ એક વીર શહીદની સમાધિએ મને લઈ ગયા નાથુલા બોર્ડર ઉપર. 1962 કે 1967 ની વચ્ચે એ માણસ એમ કહેવાય કે યુવાન શહીદ થયા, આજની તારીખે સાહેબ એની નોકરી ચાલુ છે, આજની તારીખે સરકાર એને ફૂલ પગાર આપે છે. આજની તારીખે સાહેબ શહીદ 1962 થાય, આજની તારીખે સાહેબ એની ઓફિસની અંદર કાયમનો 9 વાગે એટલે એની ઓફિસ ખુલી જાય, એ રૂમાલ એમ કે ભાઈ એની 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 ખુરશી ઉપર રૂમાલ નખાઈ જાય, એની ફાઇલો મુકાઈ જાય, અને 9 વાગ્યા પછી કોઈ પણ આજનો ભણેલ ગણેલ માણસ આઈડી થયેલો માણસને એમ થાય કે આવું થોડું હોઈ શકે, અને સેલ્યુટ માર્યા વગર ઓફિસમાં પગ મૂકે એટલે આજની તારીખે ઠપાટનો ઘા આવે છે. સાહેબ આજની તારીખની વાત કરું છું. સરકાર જો ફૂલ પગાર આપતી હોય ત્યારે રજીસ્ટરમાં દર મહિને સાહેબ સહી થાય એની, એટલું નહીં એના રૂમમાં દરરોજ એમ કહેવાય કે બેડ પાથરવામાં આવે છે અને એને યુનિફોર્મ એની વર્ધી મૂકવામાં આવે છે,
સવારમાં તમે જોવો એટલે બેડ માલિકો કેમ કહેવાય, આળોટીને મોટું આમ ઊભું થયું હોય ને એવી પથારીની હાલત હોય, અને તમે શર્ટને ઇન માર્યો હોય ને જે શર્ટમાં કડકસલી પડે છે સાહેબ, એવું એને યુનિફોર્મમાં કડકસલી પડેલી જોવા મળે છે આજની તારીખે. અને એટલું નહીં સાહેબ, એની સમાધિએ જળ ધરવામાં આવે છે, પાણીની બોટલ ધરવામાં આવે છે. અને એ બોટલ તમે પાણીની ધરી ગયો અને પરિવારમાં કોઈ પણ ને કોઈ પણ પ્રકારની બીમારી હોય એ વડીલનું નામ લખી નાખો બેઠા હોય છે, અને આર્મીના માણસો જ એમ કહેવાય કે એ સમાધિનું પૂજા અર્ચના કરે છે. અને એ બોટલ ઉપર કેચ પેનથી એનું નામ લખી નાખવાનું જે વ્યક્તિ બીમાર છે એનું, અને એ બોટલ પાણી તમે ધરી ગયો અને 20 મિનિટ પછી બોટલ તમને પાછી દેવામાં આવે, અને એ 21 દિવસ સુધી થોડું થોડું પાણી એ જે કોઈ બીમારી હોય એને પાવામાં આવે તો સાહેબ 21 દિવસે એની બીમારી વહી જાય. પણ શરત એટલી કે જે ઘરમાં એ પાણી આવે એ ઘરમાં કોઈ દી પરમાટીને દારૂ ન આવવો જોઈએ, એ શરત છે ભલામણા. તમે હા ભલે 62માં શહીદ થાય ને આજની તારીખે, અને એ ચાઇના વાળા સાહેબ એને પગે લાગે અહીંયા બેઠા બેઠા, અને એ બોર્ડરે કોઈ દી સાળો કરાતો નથી, અને એનું નામ છે બાબા હરભજન સિંહ. તમારા મોબાઈલમાં તમારે ચર્ચ કરવાની છૂટી છે સાહેબ. જો એક યુવાન આવા 2-3 એવા મુદ્દા છે, મારો કહેવાનો અર્થ કે એ રાષ્ટ્ર માટે કેટલું એને બલિદાન, કે પોતાના શરીર વિયાગ્યા પછી આત્મા એ જો એમ કહેવાય કે આ દેશના હિમાડાના રખોપા કરતા હોય, એ દેશના હું તમે સંતાનો છે, આનાથી બીજું મારે તમારે ગૌરવ લેવાનું શું હોય ભલા માણા, હે? જેના માથા પડ્યા ને ધરડ્યા એવા ઇતિહાસો હોય. એટલું નહીં, આ દેશનો બારવટીયો હોય તો આ ખાનદાની ન મૂકે ભલા માણા. જે જિલ્લામાં આપણે બેઠા છીએ એ જ જિલ્લાનો બારવટીઓ બપોરને ટાણે નીકળે 4-5 ઘોડા લઈ, અને એક હિમાલયમાં એક દીકરી એમ કહેવાય પોતાના ઢોર ચારતી હોય, અને ઘેઘુર વડલો છે, બાજુમાં નદી છે, નદીના ધરામાં એમ કહેવાય ભેહું બેઠી છે, અને આ માણસ એમ કહેવાય કે પોતાનું ભાતું છોડી અને આ દીકરી એમ કહેવાય બેઠી બેઠી ટીમણ કરે છે, અને એમાં 5-6 ઘોડા નીકળે અને પૂછે કે બેટા દીકરી, હા બાપુ, એકલી છો? હા બાપુ. નાનપણમાં માવતર મરી ગયા, મોહાળમાં ઉસરીને મોટી થાવ છું, એકલી છું. તકે એમ નથી કે તો બેટા હું તને આ વેરાન વગડો છે, હાથ ગામનો હિમાળો છે, 5-5 ગાવ ઉપર એમ કે ભાઈ કોઈ માણા દેખાતો નથી, આ વેરાન વગડામાં એકલી છો? હા બાપુ એકલી છું. બીક નથી લાગતી તારી યુવાનીની, તારા શિયાળની? અને તેથી દીકરીએ જવાબ આપ્યો છો કે બાપુ બીક શેની લાગે? દીકરીને ખબર નથી આ માણસ કોણ પૂછે છે, કે બાપુ બીક શેની લાગે? કે કેમ કે જે ધરતી ઉપર જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત કે જુવાન બેન દીકરી હામી કોઈ ઇજ્જત એમ કહેવાય કે આંખ ઊંચી કરીને જોઈ શકે. અને કહેવાય ગયો સાહેબ, એ પૂછનાર કોઈ બીજો માણા નહોતો, એ જોગીદાસ ખુમાણ પોતે હતા, અને ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી અને ભગવાન સૂર્યનારાયણને એટલું કીધું હતું કે મારું બારવટું બહાર પડે કે ન પડે એની મને હવે કોઈ પરવા નથી, પણ હે ભગવાન ભાસ્કર, મરું ત્યાં સુધી મારી જુવાન દીકરીના હૃદયમાં મારું આ સ્થાન છે ને એ મારું સ્થાન અવિચળ રાખજે, બીજું કાંઈ મારે જોતું નથી. કહેવાનું વાત એ છે સાહેબ, આ જે ખુમારી ભરેલું આ રાષ્ટ્ર, એ આ ખુમારી ભરેલું આ પરગણું, આ ખુમારી ભરેલો આખો આ દેશ છે સાહેબ, કે એના કણ કણમાં ત્યાગ સિવાય બીજી વાત નથી પડી. અને કહેવા ગયો સાહેબ, આ ઓફિસરો છે એના પરિવારનો ત્યાગ તો હશે જ ને સાહેબ. અહીંયા હજી આવી એમાં પોલીસ ખાતાની નોકરીની તો આપણને થોડી ઘણી ખબર છે, હજી બહારથી આવીને હજી ઘેરે આવીને હજી જોડાને મોજા કાઢ્યા હોય ને હજી હાથ ધોવાની હજી વાત કરતા હોય ત્યાં એસપી સાહેબનો ફોન આવે, ક્યાં છો? ઘેરે છે. નીકળો એક જગ્યાએ જવાનું છે, પાછા ભાગ્યા. અને એમાં આ સાહેબ છે ત્યાં સુધી તો કોઈ શું શા નથી થતું, બોલો લ્યો. બહુ કડક ઓફિસર હોય તો હેરાન થાય. હેરાન કેમ થાય? ઓલા સાહેબ એક હતા ને મેજર સાહેબ હતા, આર્મી ની વાત કરું, પોલીસ ની વાત નથી કરતો, મેજર સાહેબ એટલા બધા કડક ને આમ આમ આમ, જો યુનિફોર્મમાં હોય ને માથે ટોપી હોય તો આમ સલામ હોય, પણ નહીતર ખાલી એકલા આવલા ટ્રેક્ટરના બાવડા ખડે આમ જ હેન્ડલ કરવાના હોય. યસ સર, મિલિટરીમાં તાણીને બોલવાનું ને, એટલે એવા એવા પ્રોટોકોલવાળા સાહેબ ને, સાહેબ અમથા નીકળ્યા હોય ને તોય ઓલા અમથા ઊભા હોય તો જી સર. એમાં સાહેબ સવારમાં વોકિંગમાં નીકળ્યા તે અવાવરો કહો એ સાહેબને ખબર નહીં, હજી મો હુદલું થયેલું નહીં, સાહેબ હરી ગયા હારા હાટ કરતા.
અને સાહેબે અડધું કુણધું ગુજરાતી બોલે, છાલાવો ક્યાં મરી ગયા છે, અમે કવાર મે પડી ગયા છે. ઈ કવમ ભૂત થતું તે ગામ તો દેખારો સમજી ને એમ થાય કે કોક ભૂત જેવું જૂથ ભાગી જાય. એમાં આ બીજા વાળી નીકળ્યા પરેડ વાળા, યાર આપણા સાહેબ જેવો અવાજ છે, આવી ગુજરાતી તો આપણા સાહેબ જ બોલે, તું ક્યાં ગઈ છે. તે ઓલા દોરડું નાખ્યું, તે દોરડું નાખીને પછી ઓલા ખેંચતા હતા, બારું આવું આવે છે ને તા સાહેબ, યસ સર, આ તો કે આપણા સાહેબ છે એમ. પછી ઓલાને શું કે આપણે સાહેબ નું દોરડું મૂકી દીધું, બારા કાઢશું તમે મારશે તે વિયાઈ જાય. તે બીજી ટીમ આવી, બીજી ટીમ નીકળી ગયેલા, આપણે સાહેબ નો જ અવાજ છે, ચાલો ક્યાં મરી ગયા હે, અને અહીંયા કવા મેં ઢબકતા હે. પાછું દોરડું નાખ્યું, પાછા સાહેબ ને કાઢ્યા. જ્યાં દોરડું નાખીને આમ કાઢતા હતા ને, તો સાહેબ કારણ કે કડક હતા, જ્યાં સાહેબ નું મોઢું ફેર્યું તો ઓલા દોરડું મૂકી, યસ સર. પછી સાહેબે કીધું, આજ પછી બહાર કોઈએ મને સલામ મારી છે. નહીં સાહેબ, જે જેમાં તમે છો એમાં તમારું નામ થવું જોઈએ, વિષય એટલો જ. તમે જે જે વિષયમાં છો એમાં તમારું નામ બનવું જ જોઈએ. તમે જે વિષય પકડ્યો છે, તમારો તમારો જે સમય છે, અને એ ભગવાને તમને આ રાષ્ટ્ર ભારત માતાએ તમને આ કાર્ય કરવાની તક આપી છે. બસ નિષ્ઠાવાન સાચું હું છે એ ધ્યાન રાખીને સત્ય ક્યાં છે એ સત્યની શોધ કરતા કરતા તમારા ક્ષેત્રમાં વ્યા જાઓ. સાહેબ કોઈ દી તમારો વાળ વાંકો નહીં થાય, પછી તમારા રખોપા અસ્તિત્વ કરતું હશે. એવા કંઈક નિવૃત્ત ઓફિસરો છે સાહેબ, હજી એના ઘરે જાય તો આપણે રાષ્ટ્રની ગંધ આવે. અને આપણી જેવી કમાણી હોય ને એવો આપણો રોટલો થયો સાહેબ, બધા ઘરે ઓટકાર ન થાવતો, અમુક ઘરે ઘસરકા આવે, જઠરાગ્નિને ખબર પડી જાય ક્યાંથી આવ્યું. તો અન્ને ખબર પડી જતી હોય, જઠરાગ્નિને ખબર પડી જતી હોય સાહેબ, તો અસ્તિત્વને શું ન ખબર પડે. બસ અસ્તિત્વ તમારા રખોપા કરશે, કોઈ નહીં હોય તો પરમાત્મા તમારા રખોપા કરશે. શું કામ, તમારો સિરતાજ છે સત્યમેવ જયતે. મને પોલીસને મિલિટરી ગમે છે, એનું કારણ એ છે કે એનો સિરતાજ આ દેશની રાષ્ટ્ર મુદ્રા અશોક સ્તંભ છે, એમાં લખ્યું સત્યમેવ જયતે, કારણ કે તમે સત્યને જય કરીને ચાલો છો. અને એ આજ પોલીસ વીર શહીદોને એમ કહેવાય કે શ્રદ્ધાંજલિ દેવા માટે આજ કે શ્યામ શહીદો કે નામ આવો કાર્યક્રમ રાખ્યો હોય. અને એમાંય આવા આપ જેવા કહેવાય ડાલામથો ડાયરો બધા બેઠા હોય, હાકીમ જેવા મહેમાનો બેઠા હોય, નામાધારી વ્યક્તિઓ બેઠા હોય, અને લગભગ બધા જવાબદારીવાળી વ્યક્તિઓ બેઠા. હકુભાઈ મારે એક પ્રોગ્રામમાં કહેવાય ગયું, મેં કીધું ભગવાને બધાને કાંઈક ને કાંઈક જવાબદારી માટે મોકલ્યા છે. જો અમને કીર્તિભાઈને દેવાદભાઈને બધા કલાકારોને ગાવાને બોલવા મોકલ્યા, આ બધાને વગાડવા મોકલ્યા, આ બધા, અને અમારો સચિનને તાળીઓથી વધાવો, એના પિતા એ પણ સારા બેન્જો માસ્ટર સાહેબ, અને પોતે બેન્જો પણ બનાવતા, બેન્જાના પાસે એવા કારીગર. અને સંતવાણી એવોર્ડ પૂંજ મુરારી બાપુના હસ્તે એના પિતાનું પણ એમ કહેવાય સન્માન થયેલું છે એકવાર. અને એ સચિન આજે બહુ સારું વગાડ છો. આ બેન્જો પરદેશી વાજુ છે, અમે પહેલી વાર પરદેશમાં ગયા ને લંડન, તો અમારે બેન્જો માસ્ટર આવ્યા હતા, એટલે પછી ઓલા સામાન નાખે ને ચેકિંગમાં અહીંયા સાહેબ, તે ઓલા ચેકિંગમાં ગયું, તો એમાં લોખંડવાળું બધું દેખાય, હરિયાન બટન, તે જ્ઞાની પોલીસે અમારો સામાન પાછો કઢાવ્યો, અને પછી કીધું ઓપન યુ બોક્સ ઇન ધ મશીન ગન. તો અમારો બેન્જાવાળો બોલ્યો, નો મશીન ગન, ટાંટણિયા ટાંટણિયા. હા અંગ્રેજી ફાવે તો જ બોલવું, નકર ઊંધું થાય હો ભાઈ. હા અંગ્રેજીનો બહુ સાળો ન કરવો. હા અંગ્રેજી અંગ્રેજી. દરેકને વાત એ છે કે દરેકને ભગવાને કાંઈકનું કાંઈક કાર્ય માટે મોકલ્યા છે, તમને સમાજની સેવા કરવા માટે મોકલ્યા છે, તમને રાષ્ટ્રની સેવા કરવા માટે, પછી કોઈ પણ હેતુથી આવું. તો એક જગ્યાએ મેં એવું કીધું ને, તો એક ભાઈ મને કે એવું નથી ભાઈ, અમુક અમથામ થાય આવ્યા હાવ. મેં કીધું અમથામ તો હું આવ્યો, ત્યાં અમારા ગામમાં બે જણા છે ને કાંઈ કરતા નથી, કે બેઠા બેઠા બીડ્યું. મેં કીધું એ ગામની હળી કરવા આવ્યા, ભગવાને ખાલી મોકલ્યા જ ન હોય.
કાંઈક કાર્ય માટે મોકલ્યા છે. મૂળ વાત એ છે કે એમાંનું આપણને આવું કામ, રાષ્ટ્રની સેવાનું કામ મળ્યું છે, દેશની સેવાનું કામ. કાલે બોલ્યો ને આજે કહું કે મિલિટરીને તો હજી થોડુંક હેલું છે હકુબા, કે એને ખબર છે કે સામેથી આવે એ જ દુશ્મન છે, પણ મારા દેશની પોલીસને તો એટલું અઘરું છે કે આપણા યુનિફોર્મમાંથી ગોતવાના છે કે આમાં દેશદ્રોહી કોણ છે. સાહેબ એવું અઘરું કામ આ પોલીસ કરી રહી છે. બસ સમાજ એની સાથે રહીએ, સમાજ એને કાંઈ ઘટના ઘટે તો સાહેબ પોલીસને ગમે એમ કરીને આપણે જાણ કરીએ, કારણ કે પોલીસને પબ્લિક જાણ કે એને સપોર્ટ નહીં કરે તો એ કઈ રીતે ગુનેગારને ગોતી શકશે? પોલીસ પણ સત્ય સ્વીકારે, ગુનેગારને જ ગોતે. કાંઈ ઘટના ઘટે સમાજ, અને સમાજ ન, આ તો પોલીસે આપણી જેવા માણસ છે પણ એ સેવા કરે છે રાષ્ટ્ર, પણ એને સમાજ સપોર્ટ ન કરે. તમે, તમને એક કોઈ ગાડી લઈને ઊભા રાખે, હેલ્મેટ ન પહેર્યું, તમે ગમે એને ભલામણના ફોન કરાવો તો તમારા ભાઈબંધની વેલ્યુ મૂળ 1500 રૂપિયાની નહીં. ભૂલ સ્વીકારતા શીખો. એક કાંઈ કંઈ કાયદો આવે ને કાંઈ કંઈ દંડ આવે તો એ કારે બધા સોટી પડીએ આપણે કે આ ન ધોવું જોવે ને આમ ન, એટલે હું હાવ તમારે સૂટે હાવ એમણામાં જ હાલવું છે નક્કી જ કરવું એમ, સૂટા છે ધાકવ્યું છે એમ નહીં સાહેબ. પોતપોતાની કાંઈક ઓલી હોય, સીટ બેલ્ટ લાગવો લગાડવો જ જોવે, અને એ તમારે હાટું છે ને હેલ્મેટ વગેરે. અમે રોડ ઉપર રોજ રખડી કીર્તિભાઈને, અમે આ અમે પ્રોગ્રામના પૈસા લઈને એમ ગાવા બોલવાના નથી લેતા, રોડ ઉપર રખડવાના જ લઈ છે ઘીરે એમ કેમ પાસ આવીએ એટલે. નહીંતર આ ટ્રાફિકમાં કેમ અમુક અમુક હાકે છે, અમુક તો કાવા મારવા વગેરે હાલતા જ ન. એક ગામમાં બે મિત્રો હતા, એક મિત્ર ગાયકની વાત કરી દઉં, એક મિત્ર કંટાળીને વયો ગયો બહાર, ને તમને કોઈ સુરત મુંબઈને જમાવ્યું, મોટા બિલ્ડર બન્યા ને એમાંથી મોટા ઉદ્યોગપતિ બન્યા ને ઘરનું હેલિકોપ્ટર લીધું પોતાના ગામમાં આવ્યા. એને મિત્રને કીધું કે લે હેલિકોપ્ટર છે તારે આટો મારો માર, તો ઓલો આટો મારવા ગયો 10 મિનિટમાં હેઠો આવ્યો. એક ઘડીક ઉડાડ્યો હતો તાકે મઝા ન આવી, તા કેમ ત્યાં કાવા કોને આમાં મારવા લે. નહીં કાયદો એ આપણો ધર્મ છે, કાયદાને માન આપવું એ પણ આપણો ધર્મ છે. તો બધા સાથે રહી અને આપણે રાષ્ટ્રને એક બનાવીએ, 18 વર્ણ એક બનીને આ રાષ્ટ્રને એક બનાવીએ, જ્ઞાતિવાતિના વાડા ભાંગીને રાષ્ટ્રને એક બનાવીએ. એવા આજ જે આપણા માટે જે શહીદ થયા છે એને સાચી શ્રદ્ધાંજલિ દેવું હોય તો એક જ, આપણે એક બનીએ અને રાષ્ટ્રને બચાવવાની કોશિશ કરીએ. બસ આનાથી બીજો કોઈ હેતુ નથી, કારણ કે જે જ્ઞાતિના, જો કોઈ પણ રીતે ક્યાંક તોફાન થતું હોય તો એમ કહી કે આ સમાજના એટલા ગુજરી ગયા તોફાનમાં, જ્ઞાતિવાદ થયો ને કોમવાદ થયો ને, તો એમાં લિસ્ટ આવે ફલાણી જ્ઞાતિના એટલા ગુજરી ગયા. પણ એ તોફાનમાં પોલીસ ગુજરી જાય ત્યારે એટલું જ આવે કે પોલીસ ગુજરી જાય, એમાં કોઈ એવું નથી કીધું કે ફલાણી જ્ઞાતિનો પોલીસ હતો ફલામાણા, કારણ કે એમાં જ્ઞાતિવાદ છે નહીં. હે તો એ બધું સાથે એવડું મોટું કામ આજ ભાવનગર ના આપણા આઈજી સાહેબ અહીંયા ઉપસ્થિત છે, અને એમાંય અમરેલી પોલીસે ગઈકાલે ભાવનગરમાં હતો, આજે અહીંયા પ્રોગ્રામ. તો પોલીસ પણ જો આવા પ્રોગ્રામ કરતું હોય તો એ આપણા માટે બહુ મોટી વાત છે.